આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પાસ થવા માટેનો મોસ્ટ આઈએમપી મોડેલ પેપરની ચર્ચા કરીશું આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે કરી દેવાની રહેશે વિદ્યાર્થી મિત્રો આપણે બે ભાગનું સોલ્યુશન જોઈશું પ્રથમ વિભાગ એક છે એટી કહીશું એકાણું થી એકસો એસી નેવું મિનિટ રહેશે અને નેવું ગુણ રહેશે આમ તમને એકસો પ્રશ્નો પૂછાશે દરેક પ્રશ્નો માટે એક મિનિટ અને એક ગુણ જે છે તે વિદ્યાર્થી મિત્રો રહેશે

ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં કઈ આવશે તો બસો છપ્પન અને પછી આવશે એકત્રીસ જીરો સાત પછી બીજાની અંદર આવશે સી બે પછી બે ચાર આઠ આઠ પછી સોળ અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં ચૌદ છે અને ચૌદ પછી શું આવશે છવ્વીસ આવશે તો વિદ્યાર્થી મિત્રો બે બે ચાર આઠ ચૌદ અને પછી આવશે છવ્વીસ ત્યાર પછી આગળ કરીશું વાત પ્રશ્ન નંબર બાવીસ સત્યાવીસ સત્તર ત્યાર પછી અહીં સંખ્યા જે છે તે વિદ્યાર્થી મિત્રો કઈ આવશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીં બાર છે સીધા બાવીસ લીધા છે એના પછી સીધા આપણે મૂકીશું બત્રીસ નવ્વાણું બત્રીસ દુ બત્રીસ એની કરતા અહીં ઉલટું ચાલે છે આઠ દુ સોળ સોળ દુ બત્રીસ એટલે બંને બાજુ જે છે સિરીઝ આગળ વધે છે તો આપણે બત્રીસ પછી શું લખીશું તો મિત્રો બત્રીસ પછી આવશે વિદ્યાર્થી મિત્રો ખાસ તમને વર્ગમૂળ અને ઘન મૂળ શીખી લેજો એના પણ પ્રશ્નો આમાં હશે પ્રશ્ન નંબર આઠ નવ પંદર તો છ નો તફાવત છે ત્યાર પછી તેર સત્તર સત્તર ત્યાર જગ્યા આપી છે તેમાં શું આવશે આપણે આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે આપણો વીસ ચાર બાર અડતાલીસ બસો ચાલીસ અને પછી આવશે ચૌદસો ને ચાલીસ હવે વિદ્યાર્થી મિત્રો એ આકૃતિ આપેલી છે અને આકૃતિ આધારિત પ્રશ્નોના જવાબ આપવાના છે તમને ખ્યાલ આવશે કે આ ચોરસની ગણતરી કેવી રીતે થાય છે પ્રશ્ન નંબર અગિયાર ની અંદર સાચો જવાબ વાત કરીએ તો આવશે સી બાર જે છે એની અંદર કુલ કેટલા ચોરસ છે તો બાર ની અંદર સાચો જવાબ આવે છે એ એટલે કે ચાલીસ પ્રશ્ન નંબર તેર ની અંદર આની અંદર જે ચોરસ છે તેની અંદર સાચો આવે છે મિત્રો અને આની આની અંદર અંદર વાત કરીએ તો કેટલા ચોરસ છે તો આવે છે છે ચોરસ ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર પંદર કુલ કેટલા ચોરસ છે લંબ ચોરસ મિત્રો પૂછ્યા છે તો આની અંદર કેટલા લંબ ચોરસ છે તો આની અંદર વિદ્યાર્થી મિત્રો અઢાર લંબ ચોરસ છે કુલ કેટલા ત્રિકોણ છે સત્તર ની અંદર વીસ નીચે આપેલી આકૃતિની અંદર કુલ કેટલી સળંગ રેખાઓ છે કુલ કેટલી સળંગ રેખાઓ છે તો છ જે છે તે છ સળંગ રેખાઓ છે ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ઓગણીસ નીચે દર્શાવેલી આકૃતિની અંદર કુલ કેટલી મિત્રો રેખાઓ છે તો દસ નીચે આપેલી આકૃતિમાં કુલ સમાંતર બાજુ ચતુષ્કોણની મિત્રો અગિયાર છે હવે આપણે આગળ વાત કરવાના છીએ પ્રશ્ન નંબર એકવીસ થી પચીસ અંગ્રેજી મૂળાક્ષરને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલું છે ઉતાવળ કરતા નહીં જો અહીં આપણને જે આ સી એલ આપેલો છે તો મિત્રો કયો શબ્દ આવશે તો તમને ખ્યાલ છે કે સૌથી પહેલો સી આવે છે ત્યાર પછી ડી આવશે ત્યાર પછી એલ ત્યાર પછી ઓ અને છેલ્લે યુ આવે છે આવી રીતે અહીં તમે પેન્સિલથી લખી જ નાખો હવે આ લખાઈ ગયું બાદ નીચે એમાં શોધો તો આવું નથી બીમા નથી સી ની અંદર આ પ્રમાણે બનેલું છે સી સાચો જવાબ બની ગયો અહીં બાસ્કેટ છે તો એને આપણે જો ગોઠવીએ તો આ પ્રકારે બને છે વિદ્યાર્થી મિત્રો એમ પ્રોવ છે તો ત્રેવીસ ની અંદર જો આપણે ગોઠવીએ તો મિત્રો ત્રેવીસ ની અંદર આ પ્રકારે બને છે એટલે તમારે આની અંદર એબીસીડી પ્રમાણે ગોઠવવાના છે પણ ખાસ ઉતાવળ કરતા નહીં સમજતા જજો એબીસી જી એચ આઈ એમ એનઓ હવે અહીં મિત્રો ઈએફ નથી લખ્યા બરાબર છે એવી રીતે અહીં જે કે એલ નથી લખ્યા તો એવી રીતે આપણે અહીં પણ શબ્દો જે છે તે છોડવા પડશે બરાબર છે તો અહીં આવશે એસ ટી યુ ઝેડ વાય ડબલ્યુ યુવી વી યુ તો એ પ્રકારે અહીં આપણે

પ્લસ ક ર તો ક માટે અને ર માટે બે હવે આપણે સરવાળો કરીએ તો સરવાળો આપણો થાય છે ઓગણચાલીસ મગન છે તો તો મગન પ્રમાણે તમારે પેલો મ છે ચાર ગ છે તો ગ માટે આઠ અને ન માટે છ લખવાના રહેશે માઇનસ ક માટે પાંચ ન માટે છ અને પાછા ક માટે વિદ્યાર્થી મિત્રો પાંચ હવે આવી રીતે તમારે જે છે તે વિદ્યાર્થી મિત્રો તમે બાદ બાકી કરશો તો સાચો જવાબ આપણો આવે છે બે તો આવી રીતે રીતે કનક જે જે શબ્દો આપણને આપ્યા છે એને તમારે આવી ગોઠવવાના રહેશે શબ્દ વડે બનતી સંખ્યા કઈ છે નગરમ માટે ન માટે પેલા છ આવે છે પછી ગ માટે આઠ આવશે તો છ આઠ બરાબર અને ર માટે બે છ આઠ બે આ પ્રકારે જો આપણે જોઈએ તો સાચો જવાબ આપણો બને છે ડી

તો અહી આપણા આના જે ડી છે આ આકૃતિ અલગ ફરે છે બરાબર છે કારણ કે જો આ ચોરસ હતું તો અંદર ગોળ છે આ ત્રિકોણ છે તો અંદર ચોરસ છે અહીં આપણે પંચકોણ છે તો એની અંદર છટકોણ છે અને આ બંનેની અંદર ગોળ છે એટલે આ આકૃતિ અલગ ફળે છે ત્યાર પછી બત્રીસ ની વાત કરીએ તો બત્રીસ ની અંદર મિત્રો બધા જે છે તેની લંબાઈ સરખી છે બરાબર છે જ્યારે આની લંબાઈ વધારે છે આની ઓછી છે તો ડી છે એ પણ આમાં પણ અલગ પડશે વાત કરીએ તો અંદર બધે જે કાપા આપેલા છે તેના બે ભાગ છે બરાબર છે જયારે આના બે કાપા નથી અહીં જો એવું જ આખું આપેલું છે એટલે તમે ધ્યાનથી જુઓ સીધો ખ્યાલ જે છે તે આપણને આવી જશે ચોત્રીસ ની વાત કરીએ તો મિત્રો અહીં તમે જો બધાની અંદર પાંચ પાંચ આપેલા છે બરાબર છે અથવા સ્ટાર છે એને આ પ્રકારનો ખાંચ એક કેમાં નથી તો અલગ પ્રકારનો ખાંચો છે તો બી સાચો જવાબ આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંત્રીસ ની વાત કરીએ તો પાંત્રીસ ની અંદર મિત્રો સી સાચો જવાબ આવે છે પ્રશ્ન નંબર છત્રીસ થી ચાલીસ ની અંદર તમારે સાંકેતિક ભાષાનો જે છે તેને ધ્યાનમાં લઈને ઉત્તર આપવાના છે સિગ્નેચર ને મિત્રો અહીં તમે જુઓ તો ઉલટી સિગ્નેચર લખેલું છે

ઉલટા આપ્યા છે તો આને સીધા કરી દેવાના છેલ્લે પૂરું થતું જશે નંબર ઉપર આવી જશે બરાબર તો ચાલીસ ની અંદર આવશે અને આ લખાય તો ફાધર ને કેવી રીતે લખાય તો ખાસ પ્રથમ મિત્રો તમને અહીંયા આપેલા શબ્દો છે તમારે સમજી લેવાના છે કે અહીં એમ માટે કેટલા લીધા છે ઓ માટે કેટલા લીધા છે બરાબર છે એટલે એ પ્રકારે તમે કરશો એટલે સીધો જવાબ આપણને મળી જશે કે એફ માટે આપણે જો ઈ માટે જો પાંચ લીધા હોય તો એફ માટે છ લેવાના છે તો ચાલીસ ની અંદર સાચો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ડી ત્યારબાદ આગળ વાત કરીશું અહીં એક શબ્દ અલગ પડે છે હવે આ અલગ પડતો શબ્દ શોધવાનો છે હવે તમે આમ જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ખરેખર આ વસ્તુ અલગ છે જ હવે જો અહીં ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ સોશિયલ મીડિયા છે જ્યારે બ્લુટૂથ છે એ મોબાઈલ કનેક્ટ કરવા માટે વપરાય છે તો બ્લુટૂથ સીધું અલગ પડી ગયું બાઇબલ મહાભારત રામાયણ અને ભગવદ ગીતા તો આની અંદર તમે જો વિદ્યાર્થી મિત્રો અહીં બાઇબલ છે એ અલગ પડે છે કારણ કે આ હિન્દુ ધર્મના ગ્રંથો છે બરાબર છે તો એવી રીતે સીધું અલગ પડી ગયું 43 નંબર ઉપર ભરતનાટ્યમ કઠપુતળી કથકલી મણિપુરી છે તો જોતા જ ખ્યાલ આવી જશે કે કઠપૂતળી છે એ વિદ્યાર્થી મિત્રો કોઈ રાજ્યનું નૃત્ય નથી અબ્દુલ કલામ શ્રી રામનાથ કોવિંદ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી પ્રતિભા જ ગયો છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને બાકીના આપણા દેશના રાષ્ટ્રપતિ બનેલા છે તલાટી મુખ્યમંત્રી સરપંચ અને પંચાયત સભ્ય તો એ તમે જોશો તો પિસ્તાલીસ ની અંદર મિત્રો મુખ્યમંત્રી અલગ પડે છે કેમ અલગ પડે છે કે રાજ્યની અંદર ચૂંટાયેલો વડો છે જ્યારે તલાટી સરપંચ અને પંચાયતના સભ્ય ગ્રામ પંચાયતના ત્રણે ત્રણ વ્યક્તિઓ છે ગોળ સાકર મરચું અને ખાંડ જ હશે કે મરચું છે એ વિદ્યાર્થી મિત્રો અલગ છે બાકી ગોળ સાકર અને ખાંડ શેરડીમાંથી બને છે મૂળ પાન ડાળી અને ફૂલ તો આની અંદર શું અલગ આવે છે તો ફૂલ અલગ પડશે કારણ કે મૂળ પાન અને ડાળી જે છે તે જોડાયેલા જ હોય છે ફૂલ એ ઋતુ પ્રમાણે આવતા હોય છે માર્ચ માગસર કારતક અને ફાગણ જોતા અંગ્રેજી મહિનો છે અને બાકીના ત્રણ ગુજરાતી મહિના છે ત્યાર પછી આગળ વાત કરીશું પંચકોણ અષ્ટકોણ અને વર્તુળ તો મિત્રો આની અંદર વર્તુળ છે એ અલગ પડે છે કારણ કે આ કોણ છે બધા બરાબર છે અને પેલું વર્તુળ છે પ્રાથમિક શાળા પોસ્ટ ઓફિસ હાઈસ્કૂલ અને કોલેજ તો પચાસની ની અંદર પોસ્ટ ઓફિસ અલગ પડે છે પ્રાથમિક શાળા હાઈસ્કૂલ અને કોલેજ એ ત્રણે ત્રણ એજ્યુકેશન માટેના સ્થળો છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ તમે એકાવન થી લઈને નેવું પ્રશ્નો જોવા માંગો છો તો નીચે લિંક આપી દઈશ ત્યાંથી પણ ભાગ મળી જશે અથવા અહીં સ્ક્રીન ઉપર ક્લિક કરશો તો આગળના પ્રશ્નો જે છે તે તેના જવાબ તમને અહીંથી મળી જશે